मिजोरम, मध्य प्रदेश, छत्तीसगढ़, राजस्थान अने तेलंगाणा आ पांच राज्यों में अत्यारे विधानसभा की चूंटणी एटले के इलेक्शन चाली रहा छे ने आपणा ते इलेक्शन होय एटले नोट फॉर वोट एटले के नोट ना बदला में वोट नो खेल शुरू थई जतो होय छे अने जो कोई नोट थी ना माने तो सोनू चांदी के पछी दारूनी लोभामणी लालचो आपीने के अन्य कोई लोभामणी लालचो आपीने घणा बधा उम्मीदवारो वोटर्स ने पोतानी बाजू करवानो प्रयास करता होय छे। पण आ पांच राज्योनी चूंटणी मां जे आवो प्रतिबंधित सामान झड़पायो छे अने एनो जे आंकड़ो छे ए सांभळीने तमे पण चोंकी जशो। ઉમેદવારો એવા હોય છે કે જે આવી રીતે રૂપિયા આપીને કે પછી દારૂ વેચીને કે પછી સોનું ચાંદી આપીને વોટર્સ ને પોતાની બાજુ કરતા હોય છે। હવે સરકારી આંકડાઓની જ વાત કરીએ તો સરકારી એજન્સી પીઆઈબી ના આંકડાઓ પ્રમાણે નવેમ્બર 2023 થી થઈ રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 1760 કરોડની પ્રતિબંધિત સામગ્રી પકડાઈ છે, જે આજ પાંચ રાજ્યોની ગઈ વિધાનસભાની ચૂંટણી કરતા 7 ગણું વધારે છે। 2018 માં આજ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જે કેશ સહિત અન્ય પ્રતિબંધિત સામગ્રી ઝડપાઈ હતી એની કિંમત 239.15 કરોડ હતી। એટલે તમે સમજો કે વોટ માટે કેટલા મોટા મોટા ખેલ થઈ રહ્યા છે, પાણીની જેમ રૂપિયા વહી રહ્યા છે અને કરપ્શનની તો હદ થઈ ગઈ। આ સિવાય 2022 માં ગુજરાત સહિત 6 રાજ્યોમાં પણ ઇલેક્શન થયું હતું, એમાં શું સીન હતો એની વાત કરીએ તો આ 6 રાજ્યોની ચૂંટણી વખતે પણ 1400 કરોડ ઝડપાયા હતા, જે 2017 ની ચૂંટણી કરતા ઓલમોસ્ટ 13-14 ગણા હતા। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દરેક ચૂંટણીમાં કોઈ અમીર ઉમેદવાર આવો કોઈ રસ્તો ના અપનાવે અને દરેક ઉમેદવારને સમાન સ્તર મળે એના માટે દર વખતે ઘણા બધા પ્રયત્ન કરતું હોય છે અને ઘણા બધા ઉપાય પણ કરતું હોય છે। જેમ કે આ વખતે એક ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો, ઇલેક્શન એક્સપેન્ડિચર મોનિટરિંગ સિસ્ટમ। આનાથી સ્ટેટ અને નેશનલ લેવલની જે એન્ફોર્સમેન્ટ એજન્સીઓ હોય એ સાથે મળીને કામ કરી શકે છે અને ચૂંટણીમાં ભ્રષ્ટાચાર રોકવામાં મદદ મળે છે। એવું નથી કે આ પાંચ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહ્યા છે અને આ ચૂંટણીમાં ઇલેક્શન કમિશને ખાલી કેશ જપ્ત કરી હોય, દારૂ ઝડપાયો છે, સોનું ચાંદી ઝડપાયું છે અને ઓક્ટોબરમાં આ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી 372 કરોડની કેશ, 214 કરોડનો દારૂ, 245 કરોડનો ડ્રગ્સ, 371 કરોડની સોના ચાંદી જેવી કિંમતી ધાતુ અને 556 કરોડની અન્ય ગેરકાયદે વસ્તુ ECIએ જપ્ત કરી છે, જેમાં સૌથી વધુ તેલંગાણામાં 659 કરોડ અને પછી રાજસ્થાનમાં 650 કરોડની આવી ગેરકાયદે વસ્તુઓ ઝડપાઈ છે અને બીજા સ્ટેટના આંકડા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ પાંચ રાજ્યોમાં અત્યારે જે એસેમ્બલી ઇલેક્શન ચાલી રહ્યા છે એટલે કે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે એનું રિઝલ્ટ ડિસેમ્બરમાં છે અને 2024માં લોકસભાની ચૂંટણી છે અને એટલે જ આ ઇલેક્શનને લોકસભાનું સેમિફાઇનલ માનવામાં આવે છે। પણ એક વાત તો નક્કી થઈ ગઈ કે આપણા ત્યાં કોઈ પણ પ્રકારનું ઇલેક્શન હોય એટલે મની ફોર વોટનો ખેલ શરૂ થઈ જતો હોય છે। હું દરેક વોટર્સને અપીલ કરું છું કે ઘણા બધા ઉમેદવારો એવા હોય છે કે ઇલેક્શન આવે એટલે ખાલી દેખાય, રૂપિયાની લાલચ આપે અને તમારા વોટ લઈ લે, એટલે આવું થતું હોય તો એનાથી બચજો અને જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV ગુજરાતી.com સાથે।